આજે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ ભાવનગરમાં હાઈવેના ખાતમુહૂર્ત માટે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। શહેરની નારી ચોકડી પાસે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આસપાસના તમામ વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે। ડોમમાં પણ ભવ્ય સ્ક્રીન મૂકવામાં આવી છે અને પોલીસ સુરક્ષાને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીના મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે। વડાપ્રધાને કહ્યું છે કે કોંગ્રેસે જીએસટી મુદ્દે લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે। આ ઉપરાંત એનઆરસી મુદ્દે વડાપ્રધાને એક મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે એક પણ ભારતીયને દેશ નહીં છોડવો પડે। આ ઉપરાંત મહાગઠબંધન પર નિશાન તાકતા વડાપ્રધાને કહ્યું છે કે મહાગઠબંધનમાં વિકાસ નથી પરંતુ વંશવાદ છે। રાજ્યસભામાં ઉપસભાપતિનું ચૂંટણી અને લોકસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ સામે એનડીએની જીત થઈ છે, તે એનડીએની એકતાને દર્શાવે છે। નરેન્દ્ર મોદીએ એવો પણ સંકેત આપ્યો છે કે ગઠબંધનની બહારના લોકોનું પણ અમને સમર્થન છે। પંચમહાલના શિવરાજપુર નજીક જવાન પાસે ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં એક જ મુસ્લિમ પરિવારના 7 લોકોના મોત નિપજ્યા છે। આ તમામ મૃતકો બોડેલીના રહેવાસી છે। આ પરિવાર કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે જાંબુઘોડા શિવરાજપુર રોડ પર આવેલ જવાન ગામ પાસે આ કાર ખાડામાં ખાબકી હતી જેના લીધે 7 લોકોના મોત થયા છે। આ ઘટના બાદ નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા। આ ઉપરાંત ફાયર બ્રિગેડની એક ટીમ અને 108ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જેતપુર પોલીસ સ્ટેશન પહોંચતાની સાથે જ પોલીસ સ્ટેશન પરિસરની આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા કારણ કે સવારથી જ News18 ગુજરાતી પર વસોયાની એક એક માહિતી લોકો સુધી પહોંચતા લોકો કુતુહલવશ અહીં એકઠા થઈ ગયા હતા। આ અટકાયતના થોડાક જ સમયમાં લલિત વસોયા હાર્દિક સહિત તમામને પોલીસે મુક્ત કરી દીધા હતા। જો કે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપ પણ થયા અને ભાજપે આરોપ લગાવ્યો છે કે વસોયાએ આખી ઘટનાને રાજકીય રંગ આપ્યો છે। વસોયા પાણી મુદ્દે ખેડૂતોને અને જનતાને ભરમાવી રહ્યા છે। ભાદરમાં રોજે રોજ ઠલવાતા કેમિકલના પાણી અને તેના કારણે પીવાના પાણી અને ખેતીને થઈ રહેલા નુકસાનને લઈને લલિત વસોયાએ સરકારને ચીમકી આપી હતી કે જો ભાદરમાં ઔદ્યોગિક એકમોનું કેમિકલયુક્ત પાણી ઠાલવવાનું બંધ નહીં થાય તો તેઓ 11 ઓગસ્ટે વહીવટીતંત્ર અને જનતાની હાજરીમાં જળ સમાધિ લેશે। લલિત વસોયાએ ભૂખી ગામના પટમાં આ અંગે જાહેર સભા રાખી હતી જેમાં ભૂખી ગામના લોકો અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા તો પોલીસે સમયનો તકાજો રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લલિત વસોયા કે અન્ય તેમના સાથી જળ સમાધિ ન લઈ શકે। જો કે એક તબક્કે પોલીસ અને લલિત વસોયા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું પરંતુ પોલીસે શાંતિપૂર્વક લલિત અને હાર્દિક સહિતના નેતાઓને પોલીસ વેનમાં બેસાડી પોલીસનો કાફલો સીધો જ જેતપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। મગફળી કાંડ મામલે શનિવારે કચ્છમાં પરેશ ધાનાણીએ ધરણા યોજ્યા। કચ્છના કીડાણા ગામમાં આવેલ મગફળીના ગોડાઉનો સામે ધરણા કર્યા જેમાં કચ્છ કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા। જાન્યુઆરી મહિનામાં ગાંધીધામના આ ગોડાઉનોમાં સંગ્રહ કરાયેલી મગફળીની 65,000 બોરીઓ સળગી ગઈ હતી જેમાં 10 કરોડના કૌભાંડની આશંકા બતાવાઈ હતી। ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર કૌભાંડીઓને છાવરી રહી છે અને જ્યાં સુધી સરકાર કૌભાંડના મૂળિયા સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોંગ્રેસ આંદોલન ચાલુ જ રાખશે। સાથે જ ગાંધી આશ્રમ સામે અચોક્કસ મુદતના ધરણા યોજવાની પણ ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠા જિલ્લામાં 2 ખેડૂતોની જાણ બહાર મગફળીની ખરીદી થઈ છે અને તેમના ખાતામાંથી ખરીદીના નાણાં પણ ઉપાડવામાં આવ્યા છે। જોકે નવાઈની વાત તો એ છે કે આ ખેડૂતોએ ક્યારેય મગફળીની ખરીદી કરી જ નથી। આ ઘટના બહાર આવ્યા બાદ પીડિત ખેડૂતોએ તપાસની માંગ કરી છે। આ અંગે જિલ્લાના કેન્દ્રોમાં ખરીદીની તપાસની માંગ ઉઠી છે। જૂનાગઢના ચોરવાડ નજીક 3 ગોડાઉનમાં મગફળીની હજારો ગુણીઓ રખાઈ હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। હલધર પેપર મિલમાં 70,000 ગુણી મગફળી હોવાની રજૂઆત કોંગ્રેસે કરી છે। કોંગ્રેસનો આરોપ છે કે 5 થી 6 મંડળીઓની મગફળીનો જથ્થો અહીં રાખવામાં આવ્યો છે। કોંગ્રેસની આ રજૂઆતને પગલે ગોડાઉન પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતમાં ગાજેલા મગફળી કૌભાંડને લઈને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે। કોંગી કાર્યકરો સોમવારે રાજ્યભરના 33 જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન અને ધરણા કરશે।
जो कि विरोध प्रदर्शन पहला कोंगी कार्यकरोए भाजप पर आक्षेपों नो मारो चलाव्यो अने कह्युं के मगफळी नी खरीदी अने संग्रह करवानुं भाजपनुं आयोजनबद्ध कावतरुं छे। हल्की गुणवत्ता वाली मगफळी खरीदीने तेमां भेळसेळ करवामां आवी त्यारे मुख्यमंत्रीए कोंग्रेसनी चिंता कर्या वगर कौभाड़नी न्यायिक तपास करवी जोईए। लोकसभा चूंटणी माटे भाजपे कमर कसी छे तो कोंग्रेस पण मैदाने छे। लोकसभा चूंटणी ने ध्याने राखीने कोंग्रेसे सोशियल मीडिया अभियान ने तेज कर्यु छे। जीपीसीसी खाते तमाम विधानसभाना इन्चार्ज अने कोर्डिनेटर नी तालीम योजाई। आ तके कोंग्रेस द्वारा एक बुक अने एप पण लॉन्च करवामां आवी। कोंग्रेस प्रमुख अमित चावड़ाए सोशियल अभियान ने वेगवंतु करवा हाकल करी साथे ज कह्युं के कोंग्रेसना आ अभियानथी भाजपना जुठाणाने खुल्ला पाडवामां आवशे। રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે રાજ્યના ડીજીપીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે। આ પરિપત્રમાં હવે રાત્રિ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓને ડ્રેસમાં રહેવાનો આદેશ અપાયો છે। સાથે જ પોલીસ સ્ટેશનમાં હાજર મહેકમમાંથી 30% કર્મચારીઓને નાઇટ કરવી તેમજ નાઇટ કર્યા પહેલા અને પછી કંટ્રોલ રૂમમાં જાણ કરવાનો આદેશ અપાયો છે। તો રાત્રિના 2-5 દરમિયાન શંકાસ્પદ વાહનોના ચેકિંગ કરવા, નાઇટ દરમિયાન નાગરિકો સાથે વિનયપૂર્વક વ્યવહાર કરવા જણાવ્યું છે। આ પરિપત્રમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ સપ્તાહમાં 2 દિવસ નાઇટ કરવા, જ્યારે પોલીસ અધિક્ષકે સપ્તાહમાં 1 દિવસ અને રેન્જ આઈજીને મહિનામાં 1 દિવસ નાઇટ કરવા જણાવ્યું છે। તો કમિશનરને અનુકૂળતા મુજબ નાઇટનું સરપ્રાઇઝ ચેકિંગ કરવા પણ જણાવ્યું છે। આ પરિપત્ર બાદ જો કોઈ અધિકારી કે કર્મચારી ગેરહાજર રહેશે તો તેને સ્ટેટ કંટ્રોલ રૂમમાં વિગતો મોકલવી ફરજિયાત છે। અમદાવાદમાં પોલીસે ડ્રંકર્સ ડ્રાઇવ યોજી નશો કરીને વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી। અમદાવાદ શહેરના વિવિધ 31 જેટલા સ્થળો પર પોલીસે ડ્રંકર્સ ડ્રાઇવ યોજી હતી। વર્ષ 2019ના લોકસભા લક્ષ્યને પાર પાડવા ભાજપે કમર કસી છે। લોકસભા પ્રભારી સીડી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એક બેઠક મળી, જેમાં ગાંધીનગર લોકસભાના બૂથ કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી। કાર્યકરોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા સૂચના અપાઈ। યોગગુરુ બાબા રામદેવ શનિવારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા। પતંજલિના કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવે દેશમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અને બળાત્કારનો મામલો ગંભીર હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે વ્યભિચારનો અંત યોગના માધ્યમથી જ થશે। સાથે જ બાબા રામદેવ દ્વારા તીખી પ્રતિક્રિયા આપતા જણાવાયું કે બેંકોનું એનપીએ કરનાર પરિવારની 7 પેઢીનો બહિષ્કાર સમાજમાંથી કરવો જોઈએ। હવે ગણેશ મહોત્સવમાં ધારાસભ્યો પોતાનો પગાર ભથ્થું આપી દેશે। જી હા, સુરતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ગણેશોત્સવમાં પોતાનો પગાર આપવાનું નક્કી કર્યું છે। પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે એક ધારાસભ્ય તરીકે રાજ્ય સરકાર તરફથી દર મહિને 59,205 રૂપિયાનું પગાર ભથ્થું મને ચૂકવવામાં આવે છે, જે હું હવે ગણેશ ઉત્સવ સમિતિને આપીશ, જેની વાર્ષિક કુલ રકમ 7 લાખથી વધુ થશે। પત્રકાર પરિષદ દરમિયાન પૂર્ણેશ મોદીએ પોતાના પગાર ભથ્થાનો પ્રથમ ચેક ગણેશ ઉત્સવ સમિતિને અર્પણ કર્યો હતો। સુરતમાં હની ટ્રેપના નામે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ફસાવતી એક ટોળકી ઝડપાઈ ગઈ છે। પોલીસનું માનીએ તો આ ટીમ સોશિયલ મીડિયા પર પ્રતિષ્ઠિત વ્યક્તિ અથવા નેતાઓ જોડે મિત્રતા કેળવતી, ત્યારબાદ ટીમની જ એક મહિલા તેમને એકાંત જગ્યાએ મળવા બોલાવતી અને અન્ય સાગરીતો જે તે વ્યક્તિને મહિલા સાથે કઢંગી હાલતમાં ઝડપી લેતા, ત્યારબાદ તેઓ રૂપિયાની માંગ કરતા। સુરતનો એક વ્યક્તિ આ જ રીતે હની ટ્રેપમાં ફસાતા તેણે પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસ હરકતમાં આવી। પોલીસે છટકું ગોઠવીને આ ટીમને પકડી લીધી। સુરતના અઠવા અડાજણને જોડતા 4 લેન નવનિર્માણ ઓવરબ્રિજના એક્સપાન્શનનો એક ભાગ અચાનક નીચે નમી પડતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો। નવનિર્મિત ઓવરબ્રિજના એપ્રોચના ભાગે તિરાડ પડી હતી, જે બાદ એક તરફનો ભાગ નીચે નમી પડ્યો હતો। ઘટના બનવા છતાં બ્રિજ શેલના અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરો કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર ફરક્યા નહોતા, તો બીજી તરફ બ્રિજની ગુણવત્તા પર સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે। ગુજરાત સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।